સાણંદ વિરમગામ હાઈવે પર ઈયાવા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. ખેડૂતો ડાંગર ભરેલા ટ્રેક્ટરોની લાઈનો હતી. વેચાણ માટે આવેલા ખેડૂતોને ટ્રેક્ટરોની રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલક દ્વારા ટક્કર વાગતા ટ્રેક્ટરોને ભારે નુકસાન થયું હતું. નુકસાનમાં ડાંગર ભરેલા ટ્રેક્ટરો ખાડામાં પડી ગયા હતા. ટક્કર લાગતા 8 થી 10 ટ્રેક્ટરોને મોટું નુકસાન થયું હતું, સાથે જ ડાંગરના પાકને પણ નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ખેડૂતો અને રાજકીય આગેવાનો આવી પહોંચ્યા હતા. અકસ્માત થતાં રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રાફિક જામ થતાં DYSP, સ્થાનિક પોલીસ અને સ્થાનિક પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. ટ્રેક્ટરને અને ડાંગરના પાકને નુકસાન થતાં ખેડૂતો રોષે ભરાયા હતા. ખેડૂતોએ દોષનું પોટલું અધિકારીઓ ઉપર નાખ્યું હતું. ટક્કર મારેલ વાહન ચાલકની શોધખોળ પોલીસ હાલ કરી રહી છે. મોટી સંખ્યામાં ખેડૂતો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યારે ક્રેન બોલાવી ટ્રેક્ટરોને ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં સાણંદ GIDC વિસ્તારમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદીની પ્રક્રિયા ચાલુ છે, જેમાં ઘણા બધા ખેડૂતો જે ખરીદી માટે જે પ્રક્રિયા ચાલુ છે તેમાં તેમની ડાંગર વેચવા માટે તેમણે GIDC નો જે મેઇન હાઈવે છે ત્યાં રાતના સમયે એમના ટ્રેક્ટર મૂકીને ગયેલા હતા. જે રાતના કોઈ પણ સમયે કોઈ વાહનના ટક્કર લાગવાથી 5 થી 6 ટ્રેક્ટરોને નુકસાન થયેલું છે અને તે અકસ્માતનો બનાવ બનેલો. જે અનુસંધાને પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલી છે અને ખેડૂતો જેમના ટ્રેક્ટરને નુકસાન થયેલું છે તેમની હાલમાં અકસ્માતની ફરિયાદ લેવાની પ્રક્રિયા શરૂ છે. આ સાથે જ CCTV કેમેરા અને વગેરે ફૂટેજો જોઈને એ વાહનને પણ આઈડેન્ટિફાઈ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે અને હાલમાં પોલીસ ઘટના સ્થળે છે. ક્રેનની મદદથી એ ટ્રેક્ટરોને બહાર કઢાઈ રહ્યા છે અને હાલમાં જે પરિસ્થિતિ છે તે કંટ્રોલમાં છે. GDC ન્યૂઝ સાથે મુકેશ ગલવાણિયા, સાણંદ.